પ્રદેશના તિરુપતિ પ્રસાદનો વિવાદ તાજો છે, ત્યારે નવો વિવાદ છેડાઈ ગયો છે. તાજેતરમાં તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરના લાડુની શુદ્ધતા ઉપર પણ સવાલો ઉઠ્યા હતા. જ્યારે હાલ ગુજરાતમાં ડાકોરમાં આવેલ રણછોડરાયજીના મંદિરના પ્રસાદ વિશે વિવાદ ઉઠ્યો છે. તાજેતરમાં ડાકોર મંદિરમાં પ્રસાદ તરીકે આપવામાં આવતા લાડુ તથા મંદિરમાં બનતી મીઠાઈઓમાં અમૂલ ઘીનો ઉપયોગ કરાતા તે વિવાદના કેન્દ્રમાં આવ્યું છે. આ વિવાદ અમૂલ ઘીની ગુણવત્તા અને તેની સ્થાનિક પરંપરાઓ સામે ઉઠેલા પ્રશ્નોને લઈને ઉદ્ભવ્યો છે. ડાકોર રણછોડરાયજી મંદિરના ભક્તો માટે એક પવિત્ર સ્થળ છે, જ્યાં હજારો યાત્રાળુઓ દર્શન માટે આવે છે. આ મંદિરના પ્રસાદને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેના ઉત્પાદન માટે પણ ખાસ કાળજી રાખવામાં આવતી હોય છે. અગાઉ ડાકોર રણછોડરાયજી મંદિરમાં જામ ખંભાળિયાનું ઘી આવતું હતું અને તે ઉપયોગમાં લઈ શ્રીજીની દરેક મીઠાઈઓ માટે ઉપયોગમાં લેવાતું હતું. ડાકોર રણછોડજી મંદિરના ચેરમેન બદલાતા અમૂલ ઘી ભગવાનની મીઠાઈઓ માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે કે અમૂલ ઘીની કિંમત ઘણી ઓછી તેમજ જામ ખંભાળિયાના ઘીની કિંમત વધુ હોવાનું જાણવા મળેલ છે. હાલમાં અમૂલ ઘી જે ઉપયોગમાં લેવામાં આવે છે તેને લઈ વારાદારી આશીષ દ્વારા ખૂબ જ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને તેઓનું નિવેદન સામે આવ્યું. જી, આપનું નામ? સેવક આશીષ, ડાકોર રણછોડરાયજી મંદિર પૂજારી. આશીષભાઈ, આજે જે પોસ્ટ મૂકી છે જે ડાકોર મંદિરના લાડુ માટે, એ બાબતે આપ શું કહેશો? જે રીતે તિરુપતિ મંદિરની અંદર પ્રસાદીમાં ભીડશેડ જણાયો, એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદમાં પણ ભીડશેડ હોવાની મને શંકા છે. તેના માટે મારી માગણીને લાગણી છે કે તપાસ થવી જોઈએ, એફએસએલ થવો જોઈએ. 1975ની અંદર અમૂલ ઘી માટે અહીંના સેવકો દ્વારા અરજી આપવામાં આવી હતી અને અમૂલ ઘી તેને બંધ કરાવવાની માંગ હતી અને બંધ થયું હતું. શું કહેશો? ફરીથી ચાલુ કર્યું, બરાબર છે. માગણી હતી, પહેલાં બંધાઈ ઘરે થઈ ગયેલું, જામ ખંભાળિયાનું ઘી આવતું હતું, એક મહિના સુધી લાડુને કશું થતું નહોતું. અત્યારે ત્રીજા ચોથે દિવસે લાડુમાંથી સ્મેલ આવવા માંડે છે અને લાડુ વર્તા નથી. મારી પોસ્ટની અંદર કોમેન્ટ બોક્સની અંદર મારો વિડીયો પણ મેં મૂકેલો છે. અને હાલ જો આ પરંતુ ભગત આવ્યા ત્યારબાદ જ આ અમૂલ જે ઘી છે એ ચાલુ કરવામાં આવ્યું છે એવું મને જાણ છે. તે છતાં આખું મંદિર કંપનીને તપાસ કરવા મારી માગણી છે. આપે પરંતુ ભગતને કોઈ આ બાબતે સેવક આગેવાનનો જ્યારે સેવક ટ્રસ્ટીઓની મિટિંગ હતી, સેવક આગેવાન શ્રીએ જ્યારે એને રજૂઆત કરી, એમને ધ્યાને વાત લીધી નહોતી. હવે આગળ સેવક આગેવાનો અને સેવકો દ્વારા શું આ બાબતે આગળ કરો? સેવક આગેવાનો નહીં પણ સેવક તરીકે હું કંઈક પગલાં, ગંભીર પગલાં લઈશ અને હું કરીશ કંઈક. તો બીજી તરફ ડાકોર રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ ખંભોળજાએ પણ પ્રતિક્રિયા આપી છે. ભરતભાઈ, ટ્રસ્ટી તરીકે જે અત્યારે આ જે અમૂલ ઘી અને જામ ખંભાળિયાનું ઘી તેના લાડુ બની રહ્યા છે, એની પોસ્ટ એક સેવક દ્વારા આજે એફપી પર થઈ છે, શું કહેશો એ બાબતે? હું સેવક ટ્રસ્ટી તરીકે જણાવું છું કે મંદિરમાં અમૂલ ઘી જ્યારથી વાપરવાનું ચાલુ કર્યું છે ત્યારથી ડાયરેક્ટ અમૂલ કંપનીમાંથી જ આવે છે, ડેરીમાંથી જ આવે છે. આ ઘીમાંથી જે પ્રસાદ બને છે એની કોઈપણ વૈષ્ણવો દ્વારા ફરિયાદ કશું આવી નથી કે ભાઈ આ ઘીથી લાડુ બગડી ગયો કે સામગ્રી બગડી ગઈ. દરેક સેવકો પોતાના વારાના દિવસે હોંશે હોંશે પોતાની મંદિરની ધરાયેલી સામગ્રી લઈ જાય છે. મંદિરના જે લાડુ બને છે
એનો પ્રોસેસ હું ટૂંકમાં જો કહું તો મંદિરના એક નંબરના ગૌ એમપીમાંથી આવે છે, એને સાફસૂફી કરવામાં આવે છે, એને આગલે દાડે પલાળવામાં આવે છે, પલાળીને એને સૂકવવામાં આવે છે, સૂકવીને મંદિરની જ ઘંટીમાં ધરવામાં આવે છે. મંદિરની ઘંટીમાં ધરાયા પછી એ લોટ મંદિરમાં આવે અને મંદિરમાં દૂધ જોડે ઘી નાખીને આ શેકાય છે. એની અંદર બરાસ, ઇલાયચી, જાયફળ બધું નાખવામાં આવે છે અને તો 10,000 લાડુ ધરાવવામાં પણ આવે ઠાકોરજીને. ત્યાર પછી એનું પેકિંગ કરવામાં આવે છે. આ પેકિંગ થયા પછી કોઈપણ વૈષ્ણવની મંદિરમાં લેખિત ફરિયાદ આવી નથી કે મંદિરના લાડુ આવા છે કે તેવા છે. 1975માં સેવકો દ્વારા અમૂલજીને કેન્સલ કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો એ મને ખબર નથી. અને ત્યારબાદ જામ ખંભાળિયાનું જ ઘી વપરાતું હતું એ પ્રોસીજર મને ખબર નથી, કારણ કે મારી નિમણૂક હમણાં છેલ્લા 3 વર્ષ માટે થયેલી છે. 1 વર્ષ મારું પૂરું થયું એટલે આગલા શું ઠરાવો થયેલા છે એ મને કોઈ જાણ નથી. સેવક દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પરંતુ ભગત આવ્યા પછી જ આ અમૂલજી શરૂનો લાડુ શરૂ કરવામાં આવ્યો. ના, એવું નથી. અમે કમિટીએ આ નિર્ણય લીધેલો છે.